अमदावाद में आयकर विभागे बे मोटा एंट्री ऑपरेटर ने त्यां दरोड़ा पाड़ी ने सपाटो बोलाव्यो। आयकर विभागे बातमी आधार दरोड़ा पाड़ी ने अंदाजे 10 करोड़ रूपया रोकड़ा झड़पी पड़ा है। आयकर विभाग की तपास में 10 करोड़ रूपया बे अलग अलग मकान में मिली आया है। आयकर विभागे अमदावाद में एक साथ 6 स्थलों दरोड़ा पड़ा था, जेमा जिग्नेश शाह ने संजय शाह ने त्या पर तपास हाथ धराई है। आयकर विभाग ने शंका है कि आ बने ऑपरेटरों द्वारा शहर अनेक लोगों पास थी शेरबजार में गैररीति आचरी ने तेनी एंट्री की रकम लेवाती हती, त्यारे आ तपास में अमदावाद ना अनेक नामी व्यक्तियों नाम सामे आवी शके छे। साथे ज शेरबजार में गैररीति आचरी काळा नाणानो मोटो खेल पण खुल्लो पड़ी शके छे। आयकर विभागे अमदावाद में 6 स्थले दरोड़ा पाड्या छे, त्यारे आ 10 करोड़ नो आंकड़ो हजू पण आगळ वधी शके छे। तो आज विषय पर वधु विगतो मेळवीशुं, अमारा सहयोगी जोड़ाई गया छे उदय रंजन। उदय, जे रीते आ समग्र मामलो सामे आवी रह्यो छे, 10 करोड़ रूपया रोकड़ा झड़पी पाड़वामां आव्या छे, अने जे बे नाम सामे आवी रह्या छे, अन्य केटलाक मोटा माथाओनी संडोवणी पण जे शक्यता छे ते नकारी शकाती नथी आ समग्र मामलाने लईने। તોરલ વહેલી સવારથી તે આઈટી વિભાગ જે છે એની આ રેડની કાર્યવાહી ચાલી રહી છે। આઈટી વિભાગને એક બાતમી મળી હતી અને બાતમીના આધારે જ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। અમદાવાદના કુલ સ્થળ 6-1 જેટલા સ્થળ છે, એ સ્થળ ઉપર અત્યારે આઈટીની કાર્યવાહી ચાલી રહી છે। એ પૈકીનું એક સ્થળ જે છે એ જિગ્નેશ શાહનું સ્થળ છે। જિગ્નેશ શાહની તે મર્સિડીઝ કાર અત્યારે પાર્ક કરેલી છે, આ એમનું ઘર છે। આ એપાર્ટમેન્ટ જે છે એ પાશ્વ એપાર્ટમેન્ટ આવેલું છે, આપ જોઈ શકો છો। આ ટોપ ફ્લોર જે છે એમાં અત્યારે જિગ્નેશ શાહનું ઘર આવેલું છે અને ત્યાં આઈટી વિભાગના અધિકારીઓ અત્યારે અંદર ઉપસ્થિત છે। અને કહેવામાં એવું આવી રહ્યું છે કે આઈટી વિભાગને આ ઘર ઉપરથી, એટલે કે કહી શકાય કે ખૂબ જ મહત્ત્વના દસ્તાવેજો મળી આવ્યા છે અને આ ઘરમાં જે રહે છે આ સહિત સંજય શાહનું જે ઘર આવેલું છે જોધપુર ગામની અંદર, પ્રેરણાથી બંગલો જે આવેલો છે ત્યાં બંગલાની અંદર પણ સવારથી કાર્યવાહી શરૂ કરવામાં આવેલી હતી, એ કાર્યવાહી પણ હજી શરૂ છે। આ સિવાયના અન્ય બીજા 4 સ્થળો ઉપર અત્યારે આઈટી વિભાગના દરોડા ચાલી રહ્યા છે અને જે 10 કરોડની રોકડ રકમ જે મળી આવી છે એ સિવાયની વધુ પણ રકમો જે છે એ પોલીસને અને આઈટીને મળી શકે એમ છે। આ 41 નંબરનો જે આ બંગલો જે ઘર જોઈ રહ્યા છો તોરલ, સજલબેન જે શાહ, આ જ ઘર જે છે એ જ ઘર જિગ્નેશ શાહનું ઘર છે અને ત્યાં જ અત્યારે આઈટી વિભાગની રેડ અત્યારે જે છે ચાલી રહી છે અને ત્યાં સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે। ખૂબ જ મહત્વના દસ્તાવેજો જે છે અત્યારે મળી આવ્યા છે અને દસ્તાવેજની વિગતોની જો વાત કરવામાં આવે તો કેવા પ્રકારના દસ્તાવેજો છે એ કદાચ કહી શકાય કે સાંજ સુધીમાં ખ્યાલ આવી શકે છે કે શું શું દસ્તાવેજ છે। આખા કૌભાંડની અંદર એટલે કે કયા પ્રકારે અને શું મોડસ ઓપરેન્ડી હતી એના વિશે જો આપણે વાત કરીએ તોરલ, તો જે શેરબજારમાં જે લોકો રોકાણ કરતા હોય છે એ વ્યક્તિઓનો સંપર્ક કરવામાં આવતો હોય છે અને જે વ્યક્તિએ કંપની ખોલેલી હોય છે એ વ્યક્તિ આ એન્ટ્રી ઓપરેટરનો કોન્ટેક્ટ કરતા હોય છે અને રાતોરાત પોતાની કંપનીના શેર અને એનો ભાવ વધારવા માટેથી આ એન્ટ્રી કરવામાં આવતી હોય છે। લોકોનું રોકાણ જે થયેલું હોય છે ધોવાઈ જતા હોય છે અને આ રાત થતાની સાથે જ જે કંપનીએ કહેલું હોય છે એ કંપનીના ભાવ ઓટોમેટિક ઉપર આવી જતા હોય છે અને એ પૈકીની રકમ જે છે એનું કમિશન જે છે એ આ લોકોને મળતું હોય છે, એટલે કે જિગ્નેશ શાહ અને સંજય શાહને મળતું હોય છે। આ પ્રકારે આખું કૌભાંડ ચાલતું હતું અને આ પ્રકારની માહિતી મળી હતી કે ખૂબ જ મોટા પ્રમાણમાં કાળું નાણું જે છે આ બંને વ્યક્તિઓ પાસે હોઈ શકે છે અને એ જ રેડના આધારે, આ બાતમીના આધારે રેડ કરવામાં આવી અને રેડની અંદરથી 10 કરોડ રૂપિયા જેટલી રકમ મળી આવી છે। બિલકુલ ઉદય, આભાર તમામ જાણકારી માટે, આગળ પણ આપણી પાસેથી અપડેટ્સ પ્રાપ્ત કરીશું। તો અમદાવાદનો આખો આ કિસ્સો, આયકર વિભાગે અમદાવાદમાં 2 મોટા એન્ટ્રી ઓપરેટરને ત્યાં દરોડા પાડીને સપાટો બોલાવ્યો। આયકર વિભાગે બાતમીના આધારે દરોડા પાડીને અંદાજે 10 કરોડ રૂપિયા રોકડા ઝડપી પાડ્યા છે।